गुड मॉर्निंग स्टूडेंट्स, आई वेलकम ऑल ऑफ यू। विद्यार्थी मित्रों, आपणे इंग्लिश सब्जेक्ट नी अंदर धोरण 11 12 साइंस कॉमर्स में टेक शुरू करी छे। आजे हूँ जे बात करवानो छूं ए धोरण 12 साइंस अने कॉमर्स ना विद्यार्थीओ माटे छे। અને જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપણો જે યુનિટ છે, યુનિટ 4 રીડ 2, અને જે કવિતા છે અનંદા આચાર્યની, આ કવિતા છે બ્લાઇન્ડ ડીપ ફિશ। આ કવિતાની અંદર કવિએ શું વાત કરી છે? જો કોઈ પણ કવિતા હોય, એક કવિતાને તમે ખાલી ભાષાંતર કરો, તમે એનું શું કરો, ટ્રાન્સલેશન કરો ભાષાંતર, તો તમને કવિતામાં કોઈ મજા નહીં આવે। પણ કોઈ પણ કવિ કવિતા દ્વારા આપણને કંઈ ને કંઈ શીખવા માગતા હોય છે। ધ પોએટ વોન્ટ્સ ટુ ટીચ અસ સમથિંગ, એટલે કવિતાના વાક્ય જે હોય છે એના બે મિનિંગ હોય છે। એક તમે સાદો જે અર્થ કરો એ, અને એક કવિ જે કહેવા માગે છે એ। તો એક સિમ્બોલિક કવિતા છે અને અહીંયા એક રહસ્ય દર્શાવ્યું છે। એટલે માછલી દ્વારા જે અહીંયા માછલીનું વર્ણન કર્યું છે કે એક માછલી નદીમાં તરી રહી છે અને નદીના કિનારે થોડાક પથ્થરો પડ્યા છે અને એક પથ્થર પર સૂર્ય કરતાં પણ જૂનો, સૂર્ય કરતાં પણ વૃદ્ધ એક માણસ બેઠો છે। મેઘધનુષ્યની દોરી એ ધનુષ્ય પર દોરી આંટી રહ્યો છે, એક ગીત ગાઈ રહ્યો છે અને જે માછલી જે પાણીમાં છે એ આના ગીત તરફ ધ્યાન આપતી નથી, એ ગીત સાંભળતી પણ નથી, આ માછલી આ માણસ તરફ જોતી પણ નથી। એટલે આ જે માછલી છે કેવી કીધી છે, એ બ્લાઇન્ડ અને ડીપ કીધી છે। બીજું, આ જે નદી છે એ આપણું જીવન છે, નદી એ આપણું જીવન છે અને કવિ આપણને એવું કહેવા માગે છે, કવિ આપણને એવું કહેવા માગે છે કે માનવ જીવન જે આપણને મળ્યું છે એ ભગવાનની કૃપા છે। ભગવાનની કૃપાથી આપણને માનવ જીવન મળ્યું છે, તો આપણે હંમેશા ભગવાનનો આભાર માનતા રહેવું જોઈએ। આ જે માછલી છે એ આધળી બતાવી છે, બહેરી બતાવી છે, એને કે એને આ જે માણસ જે બેઠો છે બરાબર એ તરફ એ ધ્યાન આપતી નથી, એ સાંભળતી નથી, એ જોતી નથી। એનો મતલબ કે એ ભગવાનનો જે આભાર માનવો જોઈએ એ માનતી નથી। આ માણસ અહીંયા ભગવાન તરીકે એનો ઉલ્લેખ કર્યો છે, બરાબર। તો જોઈએ મિત્રો, કવિતા બહુ સરસ કવિતા છે। ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ ડાર્ક રિવર, કેવ એટલે ગુફા, એક ખીણ છે જે ડાર્ક અંધકારમય છે, અને આ અંધકારમય જે ખીણ છે એની અંદર ફ્લોઝ ડાર્ક રિવર, એક ગુપ્ત નદી વહી રહી છે। તો મિત્રો, આજે આપણું જીવન છે એ નદી જેવું છે, હંમેશા વહેતું જ રહે છે। એટલે જે તુલના કરી છે, ગાઢ અંધારી ગુફાનો કહીએ કવિ ઉલ્લેખ કરે છે કે આપણું જે જીવન છે એક નદી જેવું છે, એ હંમેશા વહેતું જ રહે છે। એન્ડ ઓન ઇટ સ્ટોની બેન્ક, અને આ જે નદી જે વહી રહી છે અંધકારમય નદી છે, તો મિત્રો આપણું જીવન છે એ ઘણીવાર અંધકારમય બની જાય છે, અને આ નદીના કિનારે સ્ટોન એટલે કેવો, સ્ટોન એટલે પથ્થરો, આ નદીના કિનારે ઘણા બધા પથરા પડ્યા છે। તો મિત્રો, જે આપણું જીવન છે એમાં ઘણા બધા પથરાઓ હોય છે, પથરાઓ એટલે કે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, ઘણી સમસ્યાઓ હોય છે, આપણું જીવન ઘણું કઠિન હોય છે। તો કવિ આપણને એવી રીતે કહેવા માગે છે,
અને આ નદીના કિનારે જે પથરા પડ્યા છે, બેંક એટલે કિનારો, દેટ સીડ્સ, અને આ પથરાળ કિનારા પર દેર સીડ્સ ધ મેન, એક માણસ બેઠેલો છે. એક અંધકારમય ગુફાની અંદર એક ગૂઢ ગાઢ નદી વહી રહી છે. આ નદીના ખડકાળ કિનારા પર એક માણસ બેઠેલો છે. ઓલ્ડ એઝ ધ સન, જે માણસ વૃદ્ધ છે, એજ એટલે કે કોણે જેટલો, સૂર્ય જેટલો, ઓર ઓલ્ડર, સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ. એટલે કે જે માણસ બેઠો છે એ માણસ સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. મિત્રો, રિયલમાં આવું તો હોય જ નહીં ને કે માણસનું આયુષ્ય કેટલું હોય, 80 વર્ષ, 100 વર્ષ. પણ એ કવિએ શું કીધું છે કે જે માણસ બેઠો છે એ સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. એનો મતલબ કે એ ભગવાન તરીકેનો ઉલ્લેખ કરે છે કે ભગવાન ખુદ બેઠે. આટલું તો વૃદ્ધ કોણ હોય, ભગવાન જ હોય. સૂર્ય કરતાં વધારે વૃદ્ધ કોણ હોય, ખુદ ભગવાન. તો એ જે માણસ છે, મેન છે, એ ખુદ ભગવાન છે, એવું કવિએ કહેવા માગે છે. વિવિંગ, વિવ એટલે ગૂંથવું, અને આ માણસ એટલે કે ભગવાન જે ગૂંથી રહ્યા છે. અ યાન, યાન એટલે આટી મારવી. ઓફ રેઇનબો, જે મેઘધનુષ્યને ગૂંથી રહ્યા છે, જે મેઘધનુષ્યને ગૂંથી રહ્યા છે. એન્ટ, હમિંગ અ સોંગ, અને આ માણસ જે ગીત ગાઈ રહ્યો છે, ગીત ગણી ગણગણી રહ્યો છે. એટલે જે ભગવાન છે એ ખુદ કામ પણ કરી રહ્યા છે અને જોડે જોડે એક ગીત પણ ગાઈ રહ્યા છે. બટ, પરંતુ આટલું સરસ વાતાવરણ છે, નદી વહી રહી છે, માણસ ગીત ગાઈ રહ્યો છે, બટ પણ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પણ આ આંધળી બહેરી માછલી, દેટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ, જે પાણીના ઝરણામાં વહી રહી છે, જે પાણીની અંદર તરી રહી છે, સી એ જોતી પણ નથી. એટલે કે જે માછલી પાણીમાં વહી રહી છે તેને અહીંયા બહેરી અને આંધળી કહી છે. કેમ કેમ આંધળી કહી છે માછલીને? કારણ કે સી નાઇધર યાન નોર મેન, તે નથી જોતી મેઘધનુષ્ય, નથી જોતી માણસ. કે માણસ બેઠો છે તે મેઘધનુષ્યની ઉપર દોરી આંટી રહ્યો છે. નોર, નાયધર નોર એટલે કે બેમાંથી એક પણ નહીં. હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, નથી સાંભળતી આ માણસનું શાશ્વત ગીત. એટલે આ જે માછલી છે એને અહીંયા આંધળી કેમ કહી છે? કારણ કે એ નથી જોતી પેલા માણસને. તેને બહેરી કેમ કહી છે? જે માણસ જે ગીત ગાઈ રહ્યો છે એનું એ ગીત પણ સાંભળતી નથી. એટલે ઘણા લોકો પણ આવા બહેરા અને આંધળા હોય છે, જે પોતાના જીવનની અંદર એટલા બધા વ્યસ્ત હોય છે કે એ ભગવાન સામે જોતા પણ નથી, ભગવાનનો આભાર માનતા નથી. તો મિત્રો, આ કવિતા આપણને એવું કહેવા માગે છે કે આ પૃથ્વી પર ભગવાનનું અસ્તિત્વ છે. ભગવાન છે તો દુનિયા છે, અને આ ભગવાનનું જે અસ્તિત્વ છે એ આપણે હંમેશા યાદ કરતા રહેવું જોઈએ, અને ભગવાનનો હંમેશા આપણે આભાર માનતા રહેવું જોઈએ, ભગવાનનો અહેસાસ માનતા રહેવું જોઈએ કે આ જે દુનિયા છે એ ભગવાને જ બનાવી છે, ભગવાન દ્વારા જ આ દુનિયાનો ઉદ્ભવ થયો છે. મિત્રો, ઘણા બધા કવિઓ એવું કહેવા માગે છે કે આ દુનિયા બહુ જ સુંદર છે,
परंतु मित्रों दुनिया सुंदर कोने लागशे जेनी दृष्टि सुंदर हशे जेने जे व्यक्ति की आँखों में सुंदरता हशे एज व्यक्ति ने दुनिया सुंदर लागशे। बाकी मित्रों दुनिया में दुख तो आवशे जेम अहीं पत्थर नहीं होते किनारो केवो हतो किनारो हतो पण पथराळ हतो तो मित्रों आपणा जीवन में घणा बधा पत्थरो हशे घणी मुश्किलो आवशे पण आपणे ये बधी ज मुश्किलोनी अंदर भगवान ने याद करता रहेवानुं छे भगवान नो आभार मानवानुं छे। बहु सरस कविता छे मित्रों आ कविता ने फरीवार वांचजो एनु भाषांतर वांचजो एना प्रश्नोना जवाब लखजो एना वर्ड्स तैयार करजो। आपणे नेक्स्ट टाइम मळीशुं आवजो।